सरस्वती ग्रुप ऑफ एजुकेटर तरफथी ચાલતે આ ઓનલાઈન વિડિયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 1 એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો વિશે અભ્યાસ કરતા હતા એમાં આપણે લાસ્ટ સેશનમાં આપણે જોયું હતું કે રેડોક્સ પ્રક્રિયા એટલે શું તો વિચારો તો રેડોક્સ પ્રક્રિયા એટલે શું થાય યસ કે જે પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને થાતું હોય આવી પ્રક્રિયાને શું કહેવાય રેડોક્સ પ્રક્રિયા કહેવાય આવું આપણે જોઈ ગયા હતા આ ઉપરાંત આપણે હજી એક પ્રશ્ન જોઈ ગયા હતા વિચારો શું જોઈ ગયા હતા યસ ધાતુને કાટ લાગવાની પ્રક્રિયા એને આપણે ક્ષારણ નામ આપ્યું આ પ્રશ્ન પણ આપણે જોઈ ગયા હતા કે ધાતુને ઓક્સિજનની હળવાની હાજરીમાં બરોબર ચાંદીમાં કાળો વાડ લાગતો તાંબામાં લીલા કલરનો વાડ લાગતો લોખંડમાં ભૂરા કલરનો વાડ લાગતો આ બધી વસ્તુઓ આપણે શીખી ગયા છીએ વિદ્યાર્થી મિત્રો હવે એના પછી આપણે આગળ જોવાનું છે તો આજે આપણે શરૂઆત કરી આપણો પહેલો પ્રશ્ન આજના સેશનનો છે ખોરાપણું ખારાપણું નથી યાદ રાખજો એક ખાલી આ માત્રામાં ઘણી બધી ફેર પડી જાય ખોરાપણું ખોરું લાગુ આપણે કહીએ ને આ ખોરું બગડી ગયું છે જે બગડી ગયું એ કેવું લાગતું હોય આપણને ખોરું લાગતું હોય આ એની વાત છે ખોરાપણું તો ખોરાપણું એટલે શું સારાંશ જોઈ કે એની જીતના ખોરાપણું છે તો કે શું તો કે તેલી અથવા ચરબીજન્ય પદાર્થને ખુલ્લી હવામાં રાખતા તે ખોરો પડે છે ખોરો એટલે આપણને ન ભાવે તુરો લાગવા મને સ્વાદ બગડી જાય તેલી અથવા ચરબીજન્ય પદાર્થ કે જેમાંથી તમને ચરબી મળતી હોય વધારે પડતું અથવા જેમાં વધારે બહુ તેલ હોય એવું તેલી જન્ય પદાર્થ એને તમે હવામાં ખુલ્લો રાખો એટલે ખોરો પડે કારણ અને એ ખોરો પડે એટલે એને લીધેનો સ્વાદ અને ગંધ બે બદલે સ્વાદ હવે તમને પછી ન ગમે ગંધ આખી બગડવાની સ્મેલ આવવા માંડે સુગંધ નથી એ લખાયું છે ગંધ એટલે શું થાય આખી સ્વાદ જ પડી જાય એ તમે ગંધથી તમને ખબર પડી જાય આ ખોરાક હવે ખાવા લાયક નથી આ બટેકાનું શાક છે XYZનું શાક છે હવે એ ખાવા લાયક નથી કારણ કે તે લાંબા સમયથી ખુલ્લો પડેલો છે ખુલ્લો પડેલો છે એટલે એમાં ઓક્સિડેશનની પ્રક્રિયા છે અને એ ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ એટલે એનો સ્વાદ બદલી ગયો એની ગંધ બદલી ગઈ એટલા માટે હવે એ આખી જે ક્રિયા થઈ એ ક્રિયાને ખોરાપણું કહે છે શું કહેવાય ખોરાપણું કે જે હવે તમે ખોરાક ખાવ તો તમને બહુ સ્વાદિષ્ટ લાગે જ નહીં અને તમે ખાવ પણ નહીં કારણ કે ગંધ ઉપરથી તમને ખબર પડી જાય ખોરાક બગડી ગયો છે સામાન્ય ભાષામાં આપણે એને ખોરાક વાસી થઈ ગયો છે એવું શબ્દ વાપરતા હોય તો આ વાસી થઈ ગયો એટલે શું તો કે એ વાસી થઈ ગયેલા ખોરાકમાં આ પ્રક્રિયા થઈ ગઈ આ એટલે કઈ તો કે ખોરાપણા આપણને એટલી ખબર હોય ખોરાક બગડી ગયો અથવા વાસી થઈ ગયો પણ એની પાછળ કઈ પ્રક્રિયા જવાબદાર હોય છે જનરલી એ આપણને ખબર હોતી નથી તો વિદ્યાર્થી મિત્રો એની પાછળ ખોરું પણ આ પ્રક્રિયા જવાબદાર હોય છે તમારો જે ખોરાક હોય એ કેવો થઈ જાય ખોરાપણું થઈ જાય તમારો ગંધ આખી બદલી જાય સ્વાદ બદલી જાય આ ખોરાપણું અટકાવવા માટે તો હવે આ લાંબા સમય સુધી ખોરાકને સાચવવો છે બગડવા દેવો નથી ખોરાક તો એને અટકાવવા માટે ના કયા કયા પગલા લેવા તો આ ખોરાકણું અટકાવવા માટે એમાં એન્ટીઓક્સિડન્ટ પદાર્થ જો મેં તમને આમાં પણ કીધું શું થાય તો કે એનું ઓક્સિડેશન થતું એટલે એ ખોરો થઈ જતો તો હવે એનું વિરુદ્ધ તમને એસિડિટી થઈ હોય તો તમે શું પીવો ઇનો આવે ને ઇનો કામ છે પૂછી 6 સેકન્ડ માં કારણ કે તમારા પેટમાં એસિડ અને બેઝની માત્રા સરખી હોવી જોઈએ એસિડ વધી ગયું તો એસિડિટી થઈ ઇનોમાં બેઝ હોય એટલે તમે ઇનો પીશો એટલે શું થાય પાછું બે હરકું થઈ ગયું લેવલ અને એસિડિટી મટી ગઈ આવું થાય ને તો અહીં એવું જ છે હવે આને બગડવા દેવું હોય ન હોય તો ખોરાકમાં અટકાવવું હોય તો ઓક્સિડેશન થતું હોય એની બદલે એન્ટીઓક્સિડન્ટ પદાર્થ ઉમેરવાના કે જે શું કરે ખોરાકને હવા ચુસ્ત બંધપાત્રમાં રાખવાથી ખોરાકમાં અટકે છે જે પહેલા કીધું હવામાં રાખતા તે ખોરો પડે છે પરંતુ હવા ચુસ્ત અથવા બંધ પાત્રમાં જેમાં હવા જઈ શકતી હોય નહીં હવા જાય એટલે બહારના વાયુમાં પડે અને બધે બહારના વાયુમાં પડે એટલે ઓક્સિડેશન થાય અને ખોરાક તમારો બગડી જાય પરંતુ તમે એવા હવા ચુસ્ત બંધ પાત્રમાં ખોરાકને રાખો
કયા બહારની હવા અંદર નો જાય અને બહારની હવા અંદર નો જાય તો તો ખોરાકનું થતું અટકશે, તમારો ખોરાક ઝડપથી બગડશે નહીં. આસા બીજી ને આ તમે પણ કરતા જોઈ બરાબર, આપણને જનરલી ખબર જ હોય, પણ આ પ્રક્રિયા શું છે, પ્રક્રિયાને કહેવાય શું એ આપણને ખબર હોતી નથી. એટલે જનરલી આપણે ફ્રીજમાં બંધ કરી દેતા હોય, ડબ્બામાં પેક કરી દેતા હોય, તો શું કામ આવું કરી છે? કારણ કે બહારની હવા છે એ ખોરાક સાથે સંપર્કમાં ન આવે, અથવા એમ ન કરવું હોય તો તમે બીજા વધારાના એન્ટી ઓક્સિડન્ટ પદાર્થો પણ ઉમેરી શકો છો, પણ જનરલી આપણે એવા પદાર્થો ઉમેરતા નથી. આપણે શું કરીએ છીએ, બંધ પાત્રમાં એટલે કે હવા ચુસ્ત પાત્રમાં પેક કરી દઈએ છીએ. આવું કરી છે, યસ. અને એ પ્રક્રિયાને અટકાવી છે. કઈ પ્રક્રિયા? ખોરાકમાં. તો એને અટકાવવાનો ઉપાય છે, બટાકાની ચિપ્સ, આપણે જે બાલાજીની વેફર લેતા હોય એમાં તમે જો ક્યારે એવું નહીં હોય ઉડલી વેફર, હવા હારે હશે હશે નશે. આપણી ઘણી વાર એમ પણ ફરિયાદ કરે, હું નકરી હવા ભરે છે, પણ એ હવા ભરવી પડે, કેમ કે એ બટાકાની ચિપ્સ ફેક્ટરી છે જે તે કોઈ પણ, એમાં પેકિંગ થઈ, બે ત્રણ દિવસ ત્યાં રહી, ત્યાંથી હોલસેલમાં જઈ, એનો સ્ટોક હોય ત્યાંથી વેપારી પાસે, એ વેપારીની દુકાને દુકાનેથી આપણી પાસે, તો એ કેટલા સમયનો વચ્ચે ગાળો લાગે એ કોઈ વસ્તુ નક્કી નથી. થાય તો બે દિવસ મેં પૂરું થઈ જાય, થાય તો 15 દિવસ પણ થાય, તો ત્યાં સુધી વેફર નું શું, કોથળી થઈ જશે? ના. એટલા માટે આવી જે વેફરના ચિપ્સના પેકેટ હોય છે એમાં નિષ્ક્રિય વાયુ નાઇટ્રોજન, આ વસ્તુ ખાસ મગજમાં રાખજો, નિષ્ક્રિય વાયુ નાઇટ્રોજન એનું ખોરાકનું થતું અટકાવે, એટલે એમાં નિષ્ક્રિય વાયુ નાઇટ્રોજન ઉમેરવામાં આવે છે. આ વિદ્યાર્થી મિત્રો તમને એમસીક્યુમાં પણ પૂછાઈ શકે ને એક માર્કમાં પણ પૂછાઈ શકે, કે કોઈ પણ ચિપ્સના પેકેટ હોય બરાબર, એનું ખોરાકનું અટકાવવા માટે એ ચિપ્સના પેકેટમાં વાયુ ભરવામાં આવે છે, તો કેવો વાયુ છે? તો એ વાયુ નાઇટ્રોજન છે. અને કેવો છે? નિષ્ક્રિય છે. એ આપણે જે વાયુ હોય ને હવા નીકળે અંદર, એ નિષ્ક્રિય વાયુ, એ શું હોય, ઝડપથી અંદર જે વેફર છે એને બગડવા નહીં દે, પેકેટની અંદર ચિપ્સ હશે એને ખોરી થવા દેશે નહીં, એનો ગંધ પણ નહીં કરે, એનો સ્વાદ પણ નહીં કરે, પણ હા એની અમુક લિમિટ માત્ર હશે ત્યાં સુધી, પછી તમે એમનો વર્ષો સુધી એને રહેવા દો તો પછી એમાં નાઇટ્રોજનનું કામ નથી, તો ખોરી થઈ જ જાય, પણ અમુક લિમિટ સુધી એ શું થાય, બગડે નહીં, ત્યાં સુધીમાં તો એ વેચાય જ ગયો, કેમ કે એ જનરલી તમે જાણો છો કે વધુ હોય ખરીદાતી વસ્તુ હોય એટલે એ શું થતી હોય, વેચાઈ જ જતી, એમાં બહુ વાર લાગતી હોય નહીં. હવે આ એની જ વાત કરી છે, એટલે એમાં કયો વાયુ ઉમેરવામાં આવે છે, નાઇટ્રોજન વાયુ, એમાં ચિપ્સમાં જે પેકેટોમાં ઉમેરવામાં આવે છે. ઓકે, આગળ વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાં, કોપર સલ્ફેટ એટલે શું થાય, CuSO4, આ કોપર સલ્ફેટના દ્રાવણમાં આયનની ખીલી, આયન એટલે એસિડ, કોપર સલ્ફેટ એટલે શું થાય, CuSO4, આયન એટલે લોખંડની ખીલી, ટૂંકમાં કોપર સલ્ફેટનું દ્રાવણ કેવું હોય તો કે બ્લુ કલર જેવું હોય, વાદળી રંગનું, એમાં તમે આયન એટલે કે લોખંડની ખીલી ડૂબાડો તો શું થાય, કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી ડૂબાડતા શું થાય? તો વિદ્યાર્થી મિત્રો આપણે એનો લાઈવ ડેમો જોઈ, તો અહીંયા તમે જોઈ શકો છો કે જે આ કોપર સલ્ફેટનું દ્રાવણ છે, જે લખેલું છે CuSO4, આ કોપર સલ્ફેટનું દ્રાવણ છે. હવે આ દ્રાવણ કેવું છે તમે જોઈ શકો છો, વાદળી રંગનું આ દ્રાવણ છે, એમાં આપણે શું નાખવાનું, કે લોખંડની ખીલી અંદર નાખવાની છે, આ લોખંડની ખીલી, આ પ્રક્રિયા તો લાંબી છે પણ હું તમને લાઈવ ડેમો બતાવું છું, આવી રીતના વસ્તુ કરવાની હોય બરાબર. આ શું છે, કોપર સલ્ફેટનું દ્રાવણ, વાદળી રંગનું, જો આ જ કોપર સલ્ફેટનું દ્રાવણ છે, આમાં તમે લોખંડની ખીલી નાખો એટલે લાંબા સમય બાદ શું પ્રક્રિયા થાય, અહીં આપણને એ પ્રશ્ન પૂછેલો છે, જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાં એટલે કે આમાં આયનની એટલે કે લોખંડની ખીલી નાખવામાં આવે, ડૂબાડવામાં આવે, ત્યારે કોપર સલ્ફેટના દ્રાવણનો રંગ શા માટે બદલાય છે? આ વાદળી રંગ હતો એ લીલો રંગ થઈ જાય, કારણ શું, કામ એ વસ્તુ આપણે આ પ્રશ્નમાં જાણવાની છે.
એ આપણને લાઈવ પણ ખબર પડી જાય વિદ્યાર્થી મિત્રો, પરંતુ આ પ્રોસેસ થોડી કેવી છે, લાંબી છે. બસ જો મેં તમને આ કીધું એમ જ હોય, કોપર સલ્ફેટ નું દ્રાવણ લોખંડી કી અંદર ડુબાડી દો, થોડી વાર આમ રહેવા દો, એટલે આ જે ભૂજિયા દ્રાવણ છે વાદળી એ લીલા રંગમાં પરાવર્તન પામશે. આવું શું કામ થાય? ચાલો આપણે જોઈએ એમાં. ઓકે, તમને કીધું છે સીયુ કરતા એફી વધારે ક્રિયાશીલ હોવાથી કોપર કરતા, એટલે કે જે બોટલમાં દ્રાવણ હતું એના કરતા લોખંડ છે ને એ વધારે ક્રિયાશીલ હોય, કોપર કરતા એફી વધારે ક્રિયાશીલ હોય. તે સીયુ નું વિસ્થાપન કરે, યાદ કરો હવે આ જો આ પ્રશ્ન ખાલી આટલી લીટી યાદ કરો, એક એક તમને યાદ આવવું જોઈએ. યાદ આવ્યું કઈ? યસ, આપણે વિસ્થાપન પ્રક્રિયા જોઈ હતી. આગળ જો કે વિસ્થાપન પ્રક્રિયા એટલે શું, વધુ સક્રિય ધાતુ હોય ઓછી સક્રિય ધાતુને દૂર કરીને પોતે પોતાનું અહીંયા સ્થાન લઈ લે, એને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. તો અહીંયા એ જ વસ્તુ થશે, કોપર કરતા આયર્ન કેવી છે, વધુ ક્રિયાશીલ. તો કોપરને કાઢી નાખશે ને આયર્ન આવીએ, કોપરને એકલો પાણી જશે અને પરિણામે આયર્ન સલ્ફેટ બને છે. કેમ કે કોપર સલ્ફેટ તો હતું, કોપર ઓછું સક્રિય બન્યું ગયું, આયર્ન આવી ગયું, આયર્ન સલ્ફેટ થઈ ગયું ને, આયર્ન સલ્ફેટ બનશે. જે લીલા રંગનો હોવાથી દ્રાવણનો રંગ બદલાય છે. આયર્ન સલ્ફેટ કેવો હોય? લીલા રંગનો હોય. કોપર સલ્ફેટ કેવો હતો? હમણાં આપણે જોયો વાદળી હતો, વાદળીમાંથી કલર કેવો થઈ જાય? લીલો. જો નીચે તમને પ્રક્રિયા પણ આપેલી છે, CuSO4 ના દ્રાવણમાં લોખંડની ખીલી નાખી તો Cu કેવો છે, ઓછો સક્રિય, Fe કેવો, વધુ. તો અહીંયા આવી જશે અને શું બની ગયું? CuSO4. આ Cu કેવો હોય, ગયો દૂર થઈ ગયો, એનાથી એના આ ભેગો તેમાંથી સંયોજનમાંથી છૂટો પડી ગયો, કારણ કે સ્થાન Fe લઈ લીધું. કોપર સલ્ફેટ રંગ કેવો? વાદળી રંગ. આયર્ન સલ્ફેટ Fe એટલે આયર્ન, રંગ કેવો? લીલો. વાદળીમાંથી દ્રાવણ કેવું થઈ ગયું? લીલું. એટલા માટે એનો જે દ્રાવણનો રંગ છે બદલાય છે, કારણ કેમ કે Cu કરતા Fe વધારે ક્રિયાશીલ હશે, એટલે Cu ની જગ્યા કોણ લઈ લે? Fe. અને આ Fe ની જગ્યા લે એટલે દ્રાવણનો રંગ ચેન્જ થઈ જશે. સમજી ગયું? તો હવે આ બે પ્રશ્ન છે એનો વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ પણ પાડી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ દ્વિવિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ. કેવી પ્રક્રિયા જોવાની છે? દ્વિવિસ્થાપન. હવે એ એટલે શું થાય, તમે જોવો તો તમને ખબર પડી જશે કે સોડિયમ કાર્બોનેટ, સોડિયમ કાર્બોનેટ એટલે કે Na2O3, Na2CO3, એની તમે કેલ્શિયમ ક્લોરાઇડ એટલે કે CaCl2 આની સાથે પ્રક્રિયા કરાવો, એટલે આ કેલ્શિયમ કાર્બોનેટ બને. આનો કાર્બોનેટ અને આનો કેલ્શિયમ આ બે અલગ અલગ હતા, એમાં આનો કાર્બોનેટ અને કેલ્શિયમ જોડાઈને કેલ્શિયમ કાર્બોનેટ બને, અને વધ્યું શું તો કે સોડિયમ અને ક્લોરાઇડ અને સોડિયમ ક્લોરાઇડ મિનારી. આ પ્રક્રિયામાં આ જે કાર્બોનેટ અને જે ક્લોરાઇડ આયન છે એ એકબીજાનું આદાન પ્રદાન કરે છે. આ આને આપી દે, આ આને આપી દે અને બે નવા સંયોજન બનાવે, એ પ્રક્રિયાને શું કહેવાય? દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. સાવ સિમ્પલ. શું? તો કે સોડિયમ કાર્બોનેટ હતા, કેલ્શિયમ ક્લોરાઇડ હતા. હવે તો કે આ બે એકબીજાનું આદાન પ્રદાન કર્યું તો શું બની ગયા? કેલ્શિયમ કાર્બોનેટ બની ગયા. તો વધ્યું શું? સોડિયમ અને ક્લોરાઇડ. તો આ ઈ પણ બની ગયું. હવે આ પ્રક્રિયામાં શું થયું? તો કે કાર્બોનેટ અને ક્લોરાઇડ એકબીજાનું આદાન પ્રદાન કર્યું, કાર્બોનેટ અને ક્લોરાઇડ, એનાથી એક નવો બે નવા સંયોજનો ભેગા થયા, એટલે કે આ બે ભાઈ નવા. તો એ પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. જો આપણે એને સમીકરણ સ્વરૂપે પણ સમજીએ, જો અહીંયા આપેલું છે Na2CO3 + CaCl2. ઓકે, ચાલો આ CO3 એમ ન કાર્બોનેટ, આ Ca કેલ્શિયમ ને આપણે જોડાઈ ગયા તો શું બને? CaCO3 બની જાય. આલી હવે એનું શું? સોડિયમ ના બે મોલ, ક્લોરીન ના બે મોલ, બે આગળ કરી સોડિયમ ક્લોરીન, સોડિયમ ક્લોરાઇડ થઈ ગયું બે મોલ, વૈધ્યો લખી લીધું. આ બે માંથી આ બે આદાન પ્રદાન કર્યું એટલે આ બીજા બે નવા સંયોજન બન્યા, એને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. આ સોડિયમ કાર્બોનેટ હતું, આ કેલ્શિયમ ક્લોરાઇડ હતું. બન્યું શું? કેલ્શિયમ કાર્બોનેટ અને સોડિયમ ક્લોરાઇડ બે નવા સંયોજન બન્યા. તો આવી પ્રક્રિયાને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો?
द्विविस्थापन प्रक्रिया कहेवામાં આવે છે। આ સમજાઈ ગઈ? ત્યારબાદ આ ચેપ્ટરનો આપણે લાસ્ટ ક્વેશ્ચન જોઈએ, સાવ ઈઝી। ઓક્સિજન ઓક્સિડેશન અને રિડક્શન આગળ તો આપણે ભણી લીધા, એ આવડે એટલે આ પ્રશ્ન પણ આવડે, કઈ નવું નથી। ઓક્સિડેશન એટલે શું? જે અણુ કે પરમાણુ પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન મેળવે એ ઓક્સિડેશન, અને રિડક્શન એટલે શું? જે અણુ કે પરમાણુ પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ગુમાવે તો એને આપણે રિડક્શન કહેવાય। બસ એ એ જ વસ્તુ આપણે અહીં જોવાની છે। અહીંયા તમને આપેલું છે કે નીચે દર્શાવેલી પ્રક્રિયામાં, પ્રક્રિયા 1 અને પ્રક્રિયા 2 માં ઓક્સિડેશન અને રિડક્શન પામતા પદાર્થો લખો। ઓકે, પહેલી પ્રક્રિયા છે 4Na+O2, એમાંથી 2Na2O થઈ ગયા। તો જો Na માંથી Na2O થયા, ઓક્સિજન મેળવા, એકે ઓક્સિજન નહોતા, એક ઓક્સિજન આવી ગયું, તો એને શું કહેવાય? ઓક્સિજન મેળવી, અને હમણાં મેં કીધું ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય। નીચે આપણે જોઈએ O2 માંથી ખાલી O થઈ ગયા, ઓક્સિજન ગુમાવી, ઓક્સિજન ગુમાવે એને શું કહેવાય? રિડક્શન પ્રક્રિયા કહેવાય। તો ઓક્સિડેશન પામતો પદાર્થ કયો થયો? Na2O। રિડક્શન પામતો પદાર્થ કયો થયો? O2। આમાંથી એના ઓક્સિજન મેળ્યા છે, અને આમાંથી એના વયા ગયા છે। સમજાણું? બસ આવી વસ્તુ લખવાની છે। આ આવા પ્રશ્ન હોય એમાં વિદ્યાર્થી મિત્રો આવું યાદ ન રાખો, પ્રક્રિયા ગમે તે આવે તમારે ખાલી કમ છે કે યાદ રાખવાનું, શું? ઓક્સિજન મેળવે તો ઓક્સિડેશન, ઓક્સિજન ગુમાવે તો રિડક્શન, વાત થઈ ગઈ પૂરી। એટલે આ તમને કોઈ પણ પ્રક્રિયા આપે એ જોતા જ ખબર પડી જાય, આ એને હતા એને 2O થયા, ઓક્સિજન આવ્યો, O2 હતા ખાલી O થયા, ઓક્સિજન હોયો ગયો, સિમ્પલ। બીજી આપણે જોઈએ, જો અહીંયા પણ લખેલું છે ઓક્સિડેશન પામતા પદાર્થ એને 2O, રિડક્શન પામતો પદાર્થ O2। CuO+H2, જો CuO માંથી Cu થયા, ઓક્સિજન ગુમાવ્યો તો એને શું કહેવાય? રિડક્શન પ્રક્રિયા કહેવાય। H2 માંથી H2O ઓક્સિજન મેળવ્યો હતો નહીં ને નવો આવી ગયો તો એને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય। આમાં પણ પાછી થિયરી આવી, તો ઓક્સિડેશન પામતો પદાર્થ કયો થયો? H2O, અને રિડક્શન પામતો પદાર્થ કયો થયો? Cu। ડન? તો બસ આવી જ રીતે તમે કોન્સેપ્ટ યાદ રાખો, એટલે આમાં કોઈ પણ સમીકરણ હોય વિદ્યાર્થી મિત્રો તમને યાદ રહી જાય, તમારે આવા સમીકરણ યાદ રાખવાની જરૂર નથી। કે આ તો કદાચ પ્રશ્નમાં આ બે સમીકરણ આપેલા છે, એક્ઝામમાં બીજા કોઈ પણ આવ્યો તો એ પણ આવું, પણ એના માટે થિયરી આપણી જે છે મહત્વની આવડવી જરૂરી છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે સાવ પાંચે પાંચ ચેપ્ટરમાં કહેવાય તો સાવ સરળ ચેપ્ટર પહેલું હતું એ સાવ કમ્પ્લીટ કર્યું આપણે। આશા રાખું છું કે આ સાવ સિમ્પલ તમને સમજાઈ ગયો છે ચેપ્ટર, અને આપણે સાવ ઈઝી મેથડની પણ ભણ્યા છે। તો પહેલા વિદ્યાર્થી મિત્રો તમે આ બે પ્રશ્નનો સ્ક્રીનશોટ પાડી લ્યો, હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આપણું ચેપ્ટર પહેલું જે છે એ પૂરું કરીએ છીએ, આમાં કઈ નવું શીખવા જેવું હતું નહીં, અમુક જે રોજિંદા જીવનની જે પ્રક્રિયાઓ હતી એ જ હતી। નવું આપણે શું જોઈએ? તો કે ઓક્સિડેશન રિડક્શન જોઈ ગયા, એ ભેગું થાય એટલે રિડોક્સ થાય, ઉપરાંત અમુક પ્રક્રિયાઓ જોઈએ, વિસ્થાપન પ્રક્રિયા, દ્વિવિસ્થાપન પ્રક્રિયા, આવી ઘણી બધી અલગ પ્રકારની પ્રક્રિયા પણ હતી। તો એ શું હતું? એના નામને અનુરૂપ જ પ્રક્રિયા હતી, યાદ કરો એના નામને શું આવતી? અનુરૂપ જ પ્રક્રિયા આવતી, એટલે એ પણ આપણને સરળતાથી યાદ રહી જતું જે આપણે આગળના બધા સેશનમાં જોઈ ગયા। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આજનો આ સેશન પૂરો કરું છું, થેન્ક યુ।